के संजाण गांव में 50 करोड़ के खर्च पर बना नया पुल, जिसका अभी तक लोकार्पण भी नहीं हुआ है, परंतु उसका स्लैब धराशायी होते ही उसकी कामगिरी में भ्रष्टाचार सामने आया है। उमरगाम तालुका के संजाण गांव में बने नए पुल के उद्घाटन से पहले ही भ्रष्टाचार की भेंट चढ़े। नव निर्मित पुल के गैप को भरने और उसके एक हिस्से को JCB ड्रिलिंग मशीन से गिराने का काम शुरू कर दिया गया है। रेलवे और DFCCIL द्वारा बनाए गए नए पुल में नेता खालीपन और स्लैब छिलने में भाग गए। टीम पुल के एक किनारे को तोड़कर लैब टेस्ट सैंपल लेने पहुंची थी। वहीं कंक्रीट सीमेंट के सैंपल भी लिए गए। उन्होंने कहा कि लैब में जांच के बाद रिपोर्ट आएगी, जो अधिकारियों को सौंपी जाएगी। वहीं विधायक रमनलाल पाटकर ने कहा कि हम मौके पर पहुँच गए थे और ठेकेदारों द्वारा सीमेंट की खपत को कम किया और कहा कि घटिया स्तर का काम किया गया है। हालांकि इस संबंध में ठेकेदार ने दो टुक जवाब दिया कि बारिश के कारण खराब प्रदर्शन हुआ है। तालुका ना संजाण खाते 68 नंबर ना ब्रिज बनावा आयो छे। ए ब्रिज नी बनावानी जवाबदारी DCF नी अने रेलवे नी छे। रेलवे नो जे वचन प्रसन्न बनेलो छे तो वो सारो छे, पण DCFCA जे बनाव्यो छे એમાં ક્વોલિટી જળવાયેલી નથી। હું રૂબરૂ કાલે જોવા માટે ગયો છું અને અમે ટીકમ મારીને પણ જોયું તો સિમેન્ટનું પ્રમાણ ઘણું ઓછું લાગે છે। ક્વોલિટી કોન્ક્રીટ કર્યા પછી એને જે 15 દિવસ સુધી પાણીનું ભરાવ આપવું જોઈએ એ પણ એમણે કરેલું નથી અને પરિણામે આ કામગીરીમાં જોખમ ઊભું થયું છે। ગઈકાલે જ આજ જ્યારે અમને ખબર પડી એટલે અમે તરત જ બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ અને ત્યાંના અમારા પૂર્વ પ્રમુખ મોહનભાઈ સલાટ તથા અન્ય ગામના આગેવાનો સાથે અમે સ્થળ નિરીક્ષણ કરવા માટે ગયા હતા અને એમની પાસે જ નંબર લઈને બોમ્બેમાં બેસતા MD મિસ્ટર કુમાર એને પણ મેં ફોન કર્યો અને એમને પણ કીધું કે ભાઈ તમે આવીને તાત્કાલિક જુઓ, રસ્તો તાત્કાલિક ગેટ બંધ કર્યો છે, ખુલ્લો કરી આપો ને આ રસ્તો તરત બ્રિજ બંધ કરી દો। સેન્ટર વાપીથી આવું છું અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ માટે અહીંયા આવેલો છું। અને કયા પ્રકારના ટેસ્ટ હશે અને શું સેમ્પલ લેશો? એમાં છે ને રીબાઉન્ડ હેમર ટેસ્ટ અને UPV ટેસ્ટ હોય છે। એમાં કોન્ક્રીટની સ્ટ્રેન્થ અને ક્વોલિટી મળે છે આપણને। આ રિપોર્ટ્સ હું જે તે કોન્ટ્રાક્ટર યા પેલા સાહેબ છે એમને સબમિટ કરાવીશ, એ પછી ફર્ધર જે બી તેની ટ્રીટમેન્ટ છે કે કઈ શું છે એ લોકો એના ઉપરથી ડિસિઝન લેશે। એ કેવું છે કે કોન્ક્રીટ વસ્તુ એવી છે કે તમને બહારથી એમનો કોઈ પ્રોપર પેલું ના મળી શકે, એટલે તેની ઉપર ટેસ્ટિંગ કરીને જ વધારે આઈડિયા આવી શકે કે કઈ રીતનું અંદરનું કોન્ક્રીટ છે।